અરબી સમુદ્રમાંથી ઉઠેલા કારણે ગુજરાતની સરહદે આવેલા રાજ્યના સિરોહી જિલ્લામાં રેડ એલર્ટ આવ્યું હતું પરંતુ વાતાવરણનો માર્ગ બદલાતા શિરોહીનો ખતરો ટરી ગયો હતો વાવાઝોડું ઉદયપુર દ્વારા રાજ્યમાં પ્રવેશવાની માહિતી મળેલી હતી ત્યારે વાવાઝોડાની અસર શિરોહી જિલ્લામાં જોવા મળી હતી જ્યાં આખી રાત વરસાદ ચાલુ રહ્યો હતો માઉન્ટ આબુમાં ઝાડ પડી ગયેલ હતા મંગળવારે રાત્રે શિરોહીમાં જે ચક્રવાત આવવાનો હતો તે માર્ગ બદલવાના કારણે શિરોહી જિલ્લામાં તેની અસર ઓછી જોવા મળી હતી રાતે વરસાદ ચાલુ રહ્યો છે પરંતુ જોરદાર પવન હતો જોકે તેની અસર માઉન્ટ આબુમાં જોવા મળી હતી આબુ ઊંચાઈ પર્વત પર હોવાના કારણે રાત્રે ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે માઉન્ટ આબુના જુદા જુદા ભાગોમાં ઝાડ અને ઇલેક્ટ્રિક થાંભલા પડ્યાની વાત સામે આવી હતી માઉન્ટ આબુના ડેલવાડા પાર્કિંગ ટોરના પર રસ્તા અને સી એફની સામે ઝાડ અને ઇલેક્ટ્રોનિક થાંભલા પડી ગયા હતા જેના કારણે ઘણા ભાગો માઉન્ટ આબુમાં રાતથી પાવન નિષ્ફળતા છે તોરણ ગામમાં સમુદાયના મકાનોના છત ઉડાડ્યા અને દિલવાડા દ્વારા મકાનની દિવાલ ધારાશય થઈ કોઈને નુકસાન કે ઈજા નથી માઉન્ટ આબુમાં દુર્ઘટનામાં રાહત આપતા મ્યુનિસિપલ ટીમ વૃક્ષોને કે રીમુવા માટે સતત કામ કરી રહી છે જેસીબીની મદદ બધે લેવામાં આવી રહી છે તે જ સમયે વૃક્ષો ધારાશય થતાં અનેક માર્ગો પણ અવરોધિત થયા છે એસડીએમ અભિષેક રાણાએ સતત બધે નજર રાખી છે અને કામગીરી ઝડપી બનાવવા સૂચના આપી છે બીજી તરફ વીજ વિભાગની ટીમ પણ પોલને ફરીથી ઊભા કરીને વાયરને ફિક્સ કરવામાં કાર્યરત છે જેથી વહેલી તકે વીજળીનો સંગ્રહ કરી શકાય અશોક રાણાવાસિયા જેડએસટીવી માઉન્ટ આબુ